હવે વાત કરીશું જૂનાગઢની. તો જૂનાગઢના ઝાંઝરડા, સુખપુર તેમજ જોશીપુરા સહિતના ત્રણ ગામોમાં ટીપી યોજનાનો ગામ લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યાં વિરોધ કરવામાં આવ્યા બાદ કહી શકાય કે ગ્રામજનોએ વિરોધ કરીને ટીપી રદ કરવા જૂનાગઢ જુડા કચેરીએ ધરણા કર્યા હતા. તાજેતરમાં જ લાગુ કરવામાં આવેલી ટીપી યોજના રદ કરવા ત્રણ ગામના ખેડૂતો માંગ કરી રહ્યા છે. ગામ લોકોએ ટ્રેક્ટરોમાં જુડા કચેરીએ આવીને રજૂઆત કરી હતી. તેમ છતાં કહી શકાય કે યોગ્ય જવાબ ન મળતા ખેડૂતોએ કચેરીનો ઘેરાવ કરી રામધૂન બોલાવી હતી અને જ્યાં સુધી યોગ્ય જવાબ નહીં મળે ત્યાં સુધી ધરણા પર બેસી ગયા હતા. આ ટીપી યોજનામાં ખેડૂતોની 40% કિંમતી જમીન જતી હોવાથી ખેડૂતો પાયમાલ થશે તેવા આક્ષેપો સાથે ભારતીય કિસાન સંઘ અને ખેડૂતો ધરણા પર ઉતર્યા હતા. જુનાગઢ મહાનગર, આજે જુનાગઢના ઝાંઝરડા ગામની ટીપીની બીજા નંબરની જે નોટિસ આપવામાં આવી અને આગળની જે નોટિસનો કોઈ જવાબ ન મળતા અમે અહીંયા જવાબ માગવા માટે આજે આવ્યા હતા. 2 દિવસ પહેલાં પણ લેખિત આપ્યું હતું અને 12 દિવસ પહેલાં પણ લેખિત આપ્યું હતું, પણ જવાબ ન મળતા ના છૂટકે અમારે અહીંયા ધરણા પર બેસવું પડ્યું છે. કારણ કે આ ટીપી જે યોજના છે એની અંદર ઝાંઝરડાની જમીન આવે છે, સુખપુરની જમીન આવે છે અને જોશીપુરાની પણ જમીન આવે છે. તો આની અંદર આજે અમને 2 નંબરની નોટિસ બચતા ઝાંઝરડા, સુખપુર અને જોશીપુરાના ખેડૂતો અહીંયા આવ્યા છે. કારણ કે ખેડૂતોની પોતાની કિંમતી જમીન 40% ટીપી યોજનામાં જાય છે અને બેટરમેન્ટ ચાર્જ જે 1,00,000 રૂપિયાનો આંક છે એ ખેડૂતોને ભરવાની આદેશ કરવામાં આવે છે. એટલા માટે ખેડૂતોને આ પરવડે એમ નથી, સરકારની અંદર રજૂઆત કરી છે. પહેલાં 5 તારીખે 5/12 આવેદનપત્ર આપ્યું છે, 30/12 આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્ર લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાંય આ જુડા કચેરી કોઈ પણ પ્રકારનું ખેડૂતોને કે કિસાન સંઘને પણ જવાબ આપ્યો નથી. વતની સહી અમારા 40% જમીન જાય છે એ માટે અમે આવ્યા છીએ. અમારે આ ટીપીનો જવાબ જોઈ, જ્યાં લગી જવાબ નહીં આવે ને ત્યાં લગી અમે અહીંયા ધરણા કરીને બેસવાના છીએ. અમે અમારે ટીપી રદ કરવા હાટુથી ન જ આવ્યા છીએ અને પેટે પાટા બાંધીને ગઈઢિયા આ જમીન રાખી છે અને હવે આ છોકરાને ભણાવવા છે અને ખેતી પ્રધાન દેશ છે. જૂનાગઢમાં કોઈ જાતનો ઉદ્યોગ નથી અને આ ખેતી કરીને અમારે છોકરાને ભણાવવા છે અને તમે લોકો જમીન લઈ લો છો 40%. એટલે એ 40% છે ને એ રદ કરવા હાટું છે, અમે ટીપી રદ કરવા હાટુંથી ન જાય આવ્યા છે.